તારીખ 17 ઓગસ્ટ 2020 ના રોજ રાહુલ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ દાખલ થયેલો, જેની અંદર નારાયણ શર્મા ઉંમર વર્ષ 68 પોતાના ઘરે ગળો ફાંસો ખાઈને લટકી ગયેલા, તે બાબતે અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ તેમના દીકરા દિલીપભાઈ શર્મા, કે જેઓ કરિયાણાની દુકાન ધરાવે છે, તેઓ પોતાના પિતાની અંતિમ વિધિ માટે ઉત્તર પ્રદેશ ગયેલા અને આ બનાવ દરમિયાન તપાસના કામે તેમના બેડમાંથી પિલોની નીચે એક ચિઠ્ઠી મળી આવેલી, જેની અંદર તેમણે 1,26,00,000 રૂપિયા ત્રણ અગ્રવાલ બંધુ જે છે, વિષ્ણુ રમેશચંદ્ર અગ્રવાલ, રાજકુમાર રમેશચંદ્ર અગ્રવાલ અને એનો દીકરો મેનિશ રાજકુમાર અગ્રવાલ, એને આપેલાનું જણાવેલું છે. જેની અંદર આ લોકો પૈસા પરત આપતા ન હોય અને પૈસા પરત ન આપવા પડે માટે ગુંડા બોલાવીને તેનું મર્ડર કરાવી દેવાની સંભાવનાઓ એમણે દર્શાવેલી છે. આ સમગ્ર હકીકતો તેમણે ચિઠ્ઠીમાં લખી અને પછી પોતે આપઘાત કરેલાનું તપાસ દરમિયાન જણાવ્યું. ગઈકાલ તારીખ 31-8-2020 રોજ નારાયણ શર્માના દીકરા દિલીપભાઈ શર્મા પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ પોતાના પિતા આ ત્રણેય અગ્રવાલ જે છે કુટુંબના સભ્યો એના ત્રાસને લીધે આત્મહત્યા કરેલાની ફરિયાદ નોંધાવતા તેમની લેખિત ફરિયાદ નોંધી અને FIR દાખલ કરવામાં આવેલ છે. હાલ જે ચિઠ્ઠી મળી આવેલ છે તેના અક્ષરો અને મૃતક જે નારાયણ શર્મા છે એમના કુદરતી લખાણ સાથે મેચ કરવાની કાર્યવાહી, તેમજ આરોપીઓ જે હાલ નાસ્તા ફરતા ફરે છે તેમને શોધવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.